हेलो स्टूडेंट्स, हूँ छु सावलिया सर अने मारी यूट्यूब चैनल सावलिया सर केमिस्ट्री ट्रेनर में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, रसायण विज्ञान की केटलीक पायानी संकल्पनाओ चेप्टर ना एमसीक्यू सॉल्यूशन लेक्चर 8 में आपणे पीएमटी अने नीट नी परीक्षाओं में पूछायेला एमसीक्यू विषय नो अभ्यास करेलो। ए लेक्चर ए पार्ट 1 तरीके हतो। हवे एमसीक्यू सॉल्यूशन लेक्चर नंबर 9 जे छे, आ लेक्चर में आपणे पीएमटी नीटनी परीक्षा में पूछायेला एमसीक्यू नो ज आगळ अभ्यास करी रह्या छीए, जेने पार्ट 2 तरीके आपणे अहीं दर्शावेलो छे। आपणे पार्ट 1 नी अंदर 10 एमसीक्यू नो सॉल्यूशन जोयेलुं, अहीं आपणे 11 नंबरना एमसीक्यू थी आगळ वधी रह्या छीए। तो शरू करीए। अहीं एमसीक्यू आ प्रमाणे आपेलो छे के आपेल प्रक्रिया, तो प्रक्रियानु समीकरण आपेलू छे, NH3 नी प्रक्रिया O2 साथे थवाथी NO अने H2O निपत तरीके मळे छे, अने प्रक्रियानी तत्व युग्मिति पण दर्शावेली छे के 4 मोल NH3 ए 5 मोल O2 साथे प्रक्रिया करीने 4 मोल NO अने 6 मोल H2O बनावे छे। तो लख्युं छे आपेल प्रक्रिया माटे 1 मोल एमोनिया अने 1 मोल O2 डायओक्सिजन लईने शुरू करवामां आवी होय तो नीचेना पैकी कई स्थिति में प्रक्रिया पूर्ण थाय। पीएमटी 1998 में पूछायेलो प्रश्न छे। 4 ऑप्शन आप्या छे, बधो ज ऑक्सिजन वपराय जाय त्यारे, बीजो ऑप्शन 1 मोल NO बने त्यारे, त्रीजो ऑप्शन 1 मोल H2O बने त्यारे, अने D बधो एमोनिया वपराय जाय त्यारे। तो विद्यार्थी मित्रों, अहीं ઉકેલ તરીકે સાચો વિકલ્પ એ દર્શાવ્યો છે કે બધો જ ઓક્સિજન વપરાય જાય ત્યારે પ્રક્રિયા પૂર્ણ થાય, અર્થ કે 1 મોલ NH3 અને 1 મોલ O2 લઈને, ડાયોક્સિજન એટલે O2 લઈને પ્રક્રિયા શરૂ કરી છે અને એ પૈકી બધો જ ઓક્સિજન એટલે કે 1 મોલ ઓક્સિજન જે લીધો છે O2 એ બધો વપરાય જાય ત્યારે જ આ પ્રક્રિયા પૂર્ણ થાય। તો કઈ રીતે આવો ઓપ્શન આપણે પસંદ કરી શકીએ? તો અહીં વિશેષ એની માહિતી આપેલી છે કે અહીં આપેલ પ્રક્રિયાના પ્રક્રિયકોની વપરાશનું પ્રમાણ, પ્રક્રિયકો NH3 અને O2 વપરાશ પ્રમાણ એટલે પ્રક્રિયાની તત્વ યુગ્મિતિ 4:5 આપેલી છે પ્રક્રિયકો માટે। તો 4 મોલ એમોનિયા વપરાય ત્યારે 5 મોલ O2 વપરાય, તેથી 1 મોલ NH3 માટે જરૂરી O2ના મોલ, તો આપણે 1 મોલ એમોનિયા લીધો છે ને 1 મોલ ડાયોક્સિજન લીધો છે, તો 4 મોલ માટે 5 મોલ ઓક્સિજન વપરાતા હોય તો 1 મોલ માટે કેટલું, આ રીતે આપણે ત્રિરાશીનો ઉપયોગ કરી શકીએ। 4 મોલ માટે 5 મોલ, 4 મોલ NH3 માટે 5 મોલ O2 વપરાતો હોય તો 1 મોલ માટે કેટલું, તો 1×5/4 થશે એટલે 5/4 1.25 મોલ O2ની જરૂર પડે 1 મોલ એમોનિયા માટે। એ જ રીતે આપણે ત્રિરાશીનો ઉપયોગ કરીએ કે 5 મોલ O2 માટે 4 મોલ NH3ની જરૂર પડે તો 1 મોલ માટે કેટલા, તો 1×4/5 થશે એટલે 4×5 એટલે 0.8 મોલ NH3ની જરૂર પડે। તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં 1 મોલ એમોનિયા લીધો છે ને 1 મોલ ડાયોક્સિજન લીધો છે। જો 1 મોલ એમોનિયા લઈએ તો O2 1.25 મોલ જોઈએ, પણ લીધો છે 1 મોલ એટલે 1.25ની સાપેક્ષે 1 મોલ એ ઓછું મૂલ્ય કહેવાશે, એટલે અહીં આપણે આગળ વધ્યા એમાં આપણે લખ્યું છે કે તેમજ બંને પ્રક્રિયકોના 1-1 મોલ લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। NH3 માટે જરૂરી જથ્થો જે છે એ લીધેલા જથ્થા કરતા ઓછો છે, જરૂરી જથ્થો તમે જોઈ શકો છો 0.8 મોલની જરૂર છે પણ લીધો છે 1 મોલ, તો NH3 માટે જરૂરી જથ્થો લેસ ધેન લીધેલો જથ્થો છે એટલે કે 0.8 મોલની જરૂરિયાત છે અને 1 મોલ લીધો છે। એ જ રીતે O2 માટે જરૂરી જથ્થો 1.25 મોલ છે, એટલે O2 માટે જરૂરી જથ્થો 1.25 મોલ છે અને લીધેલો જથ્થો 1 મોલ છે, તો જરૂરી જથ્થો ગ્રેટર દેન લીધેલો જથ્થો છે એટલે કે 1.25 ગ્રેટર દેન 1 છે, અર્થ કે જરૂરી જથ્થો વધારે હોય અને લીધેલો જથ્થો ઓછો હોય તો એ પ્રક્રિયકને આપણે સીમિત પ્રક્રિયક કહીશું, એટલે લખ્યું છે। આમ અહીં O2 સીમિત પ્રક્રિયક છે અને જે સીમિત પ્રક્રિયક હોય એ પ્રક્રિયામાં પહેલો વપરાય જાય
એટલે આપણે વિકલ્પ એ પસંદ કરી શકીએ કે બધો જ ઓક્સિજન વપરાઈ જાય ત્યારે પ્રક્રિયા પૂર્ણ થશે. તેથી સીમિત પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાય છે ત્યારે જ પ્રક્રિયા પૂર્ણ થાય છે, તેથી વિકલ્પ એ મુજબની સ્થિતિ યોગ્ય રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ વિચારવું જોઈએ કે શું આ પ્રક્રિયા દરમિયાન એક મોલ NO બનશે, શું એક મોલ H2O બનશે? સ્વાભાવિક છે કે બધો જ એમોનિયા વપરાય જાય એવું શક્ય નથી, કારણ કે એક મોલ ઓક્સિજન વપરાય જાય તો સામે એક મોલ ઓક્સિજન માટે 0.8 મોલ NH3 વપરાશે. લીધો છે એક મોલ એમોનિયા, તો એક મોલ એમોનિયા ક્યારેય પૂરેપૂરો વપરાશે નહીં, એટલે વિકલ્પ D તો આવશે જ નહીં. પરંતુ શું વિકલ્પ B કે C શક્ય છે? તો એના માટે આપણે વિશેષ માહિતી આગળ લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અહીં આપણે વિશેષ માહિતી લઈ રહ્યા છીએ. લખ્યું છે, અન્ય વિકલ્પના સંદર્ભમાં NH3 સીમિત પ્રક્રિયક નથી, તેથી વિકલ્પ D ની સ્થિતિ શક્ય નથી. વિકલ્પ D શું છે? તો બધો જ એમોનિયા વપરાય જાય એવું શક્ય નથી. ઉપરાંત નિપજો માટે નીચે મુજબની સ્પષ્ટતા જોવા મળે છે, તેથી વિકલ્પ B અને C પણ શક્ય નથી. નિપજો NO અને H2O છે. પ્રક્રિયા સમીકરણ જે આપણને આપ્યું છે, આપણે પ્રક્રિયા સમીકરણ ફરીથી અહીંયા લખ્યું છે. લીધેલા મોલ, તો એમોનિયાનો એક મોલ લીધો છે, O2 નો એક મોલ લીધો છે. વપરાશ શું થશે? તો એક મોલ O2 જે છે એ પૂરેપૂરો વપરાઈ જશે જે આપણે જોયું એ પ્રમાણે, પણ એક મોલ O2 વપરાશે એની સામે એમોનિયા 0.8 મોલ વપરાશે. નિપજોમાં વપરાશ ન હોય, કારણ કે નિપજો વપરાતી નથી એટલે મેં ત્યાં ડેશ કરી દીધા છે. પેદાશ વિચારીએ તો પેદાશ નિપજોની જ થાય, પ્રક્રિયકોની પેદાશ ન થાય. તો પ્રક્રિયકોની પેદાશમાં મેં ડેશ લખી દીધો છે પ્રક્રિયકની નીચે. પણ તમે જોઈ શકો છો, 4 મોલ એમોનિયા વપરાય તો 4 મોલ NO બને, તો 0.8 મોલ એમોનિયા વપરાશે તો 0.8 મોલ NO બનશે. તમે જોઈ શકો છો કે 5 મોલ O2 વપરાય ત્યારે 6 મોલ H2O બને, તો 1 મોલ O2 વપરાય ત્યારે 1.2 મોલ, 5 થી 6 બને તો 1 થી કેટલા, એવી રીતે પણ રાશિ લઈ શકાય. તમે કોઈ પણ ની સાથે લઈ શકો છો. તો આપણને H2O 1.2 મોલ મળશે. પ્રક્રિયાને અંતે મોલ વિચારીએ તો 1 મોલ એમોનિયા લીધેલો, 0.8 મોલ વપરાયો, તો 1 માંથી 0.8 મોલ જશે એટલે 0.2 મોલ એમોનિયા બાકી રહેશે. 1 મોલ O2 લીધો તો 1 મોલ વપરાઈ ગયો, 1 માંથી 1 જાય એટલે 0 મોલ O2 બાકી રહેશે. 8 મોલ NO બનશે અને 1.2 મોલ H2O બનશે. અર્થ કે અહીં લખ્યું છે કે 1 મોલ NO બને તો 1 મોલ NO બનતો નથી, 0.8 મોલ બને છે. 1 મોલ H2O બને ત્યારે તો 1.2 મોલ H2O બને છે. એટલે જો અહીં વિકલ્પ ચેન્જ કરવા હોય અને આ બેમાંથી આપણે કોઈ એક વિકલ્પને સાચો વિચારવું હોય તો 0.8 મોલ NO બને ત્યારે એવું વિકલ્પ લખીએ તો એ સાચો ગણાશે, અને 1.2 મોલ H2O બને એવું લખીએ તો આ વિકલ્પ સાચો ગણાશે. પરંતુ આ સ્થિતિમાં 1 મોલ NO બને અને 1 મોલ H2O બને એ સ્થિતિમાં પ્રક્રિયા પૂર્ણ થશે એવું શક્ય નથી. ત્યાર પછીનો MCQ છે 12મા નંબરે, હિમોગ્લોબિનના બંધારણમાં 0.334% આયર્ન છે. ફરીથી, હિમોગ્લોબિનના બંધારણમાં 0.334% આયર્ન છે. જો હિમોગ્લોબિનનું આણ્વીય દળ 67,200 ગ્રામ પ્રતિ મોલ હોય તો એક અણુ હિમોગ્લોબિનમાં આયર્નના કેટલા પરમાણુઓ હાજર હશે? PMT 1998માં પૂછાયેલો પ્રશ્ન છે. 4 પરમાણુ હાજર હશે, 6 પરમાણુ, 3 પરમાણુ કે 2 પરમાણુ હાજર હશે? ઉકેલ તરીકે આપણને વિકલ્પ A એ યોગ્ય વિકલ્પ આપ્યો છે. પ્રતિ મોલ હિમોગ્લોબિનમાં લોખંડનું વજન, તો જે ટકા આપ્યા છે એને ભાગમાં ફેરવી દઈએ, 100 વડે ભાગીએ એટલે એ ભાગ થઈ જશે, અને 67,200 ગુણ્યા એ ભાગ કરીએ એટલે હિમોગ્લોબિનમાં આપણને લોખંડનું વજન મળી જશે. એટલે 0.334 ભાગ્યા 100 ગુણ્યા 67,200. વિદ્યાર્થી મિત્રો, આપણે આને ત્રિરાશિ તરીકે પણ વિચારી શકીએ. હિમોગ્લોબિન નું વજન અને લોખંડ એટલે કે આયર્નનું વજન, બંને વજન ગ્રામમાં જ વિચારી શકાય. 0.334% આપ્યું છે તો આપણે 0.334 ગ્રામ લઈ લઈએ,
પણ ક્યારે? જ્યારે હિમોગ્લોબિનનું વજન 100 ગ્રામ હોય ત્યારે. તો 100 ગ્રામ હિમોગ્લોબિન હોય તો આયર્નનું વજન 0.334 ગ્રામ, પરંતુ હિમોગ્લોબિનનું આણ્વીય દળ 67200 છે, માટે 67200 ગ્રામ હિમોગ્લોબિનમાં કેટલા ગ્રામ એફી? તો 67200 × 0.334 / 100 થશે. તો અહીંયા એ જ વસ્તુ આપણે ડાયરેક્ટ આ રીતે કરેલી છે, 67200 × 0.334 / 100, જેને આપણે આવી રીતે સમજાવ્યું કે ટકા છે એને ભાગમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવાના, એટલે આ થયો ભાગ અંશ, એને એફીનો અંશ કહેવાય, અને ગુણ્યા હિમોગ્લોબિનનું આણ્વીય દળ કરીએ એટલે આપણને એફીનું વજન મળી જાય. તો 224.448 એ આપણને એફીનું વજન મળ્યું ગ્રામમાં, એટલે એ ગ્રામ પ્રતિ મોલ થશે. 8 ને કેન્સલ કરીએ તો 4 ની બદલે 5 લખ્યું, એટલે 224.45 ગ્રામ પ્રતિ મોલ, એટલે કે 1 મોલ હિમોગ્લોબિનમાં 224.45 ગ્રામ એફી હાજર છે. આથી હિમોગ્લોબિનના એક અણુમાં એફીનો પરમાણુ, એફીની પરમાણુ સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો એફીનું પરમાણુ દળ 56 છે, એટલે એફીનું વજન ભાગ્યા એફીનું પરમાણુ દળ કરીએ એટલે આપણને પરમાણુ સંખ્યા મળશે 4.008, એટલે કે 4, અર્થ કે એક અણુ હિમોગ્લોબિનમાં એફીના 4 પરમાણુ હાજર હોય. વિદ્યાર્થી મિત્રો આ જે આપણને ગણતરી આપી છે એ ગણતરીને આપણે આશરે કઈ રીતે ગણી શકીએ, એ આશરે ગણતરી આપણે અહીં દર્શાવી છે. જેમ કે એફીનું વજન તો 0.334 / 100 × 67200 છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે 100 છે એના 2 શૂન્ય એ આની સાથે કેન્સલ થઈ જાય, તો 672 અને આ જે 0.334 છે એને 0.334 એને જો આપણે 0.333 વિચારીએ તો પણ કંઈ ખોટું નથી, બિલકુલ નજીકનું છે, અને 0.333 છે એને 1/3 કહી શકાય, કારણ કે આ બાબત આપણે યાદ રાખવી જરૂરી છે. તો 0.334 છે એના બદલે 1/3 લખ્યું, આ 0 અને આ 2 શૂન્ય કેન્સલ થશે, 672 રહેશે, એટલે 672/3 કરીએ તો 224 આવશે. અહીંયા આપણે કેલ્ક્યુલેટરથી કરેલું છે તો 224.45 મળે છે, એની બદલે અહીંયા આ રીતે કર્યું આશરે ગણતરી તો 224 મળે છે, અને 224.45/56 કર્યું એની બદલે 224/56 કરીએ તો પરફેક્ટ આપણને 4 મળે છે. તો એફીના પરમાણુની સંખ્યા આપણને 4 એ રીતે પણ મળી શકે છે. 13માં નંબરે એમસીક્યુ છે, આપેલી સંખ્યાઓ 161 સેન્ટીમીટર, 0.161 સેન્ટીમીટર, 0.0161 સેન્ટીમીટર છે, તો તેઓમાં અર્થસૂચક સંખ્યાઓ અનુક્રમે કેટલી છે? પીએમટી 1999માં પૂછાયેલો પ્રશ્ન છે. તો અહીં અનુક્રમે આપ્યું છે 3 3 4, બીમાં આપ્યું છે 3 4 4, સીમાં 3 4 5 અને ડીમાં 3 3 3. તો વિદ્યાર્થી મિત્રો સાચા વિકલ્પ તરીકે આપણને વિકલ્પ ડી આપેલો છે કે 3 3 સંખ્યાઓ માટે અર્થસૂચક સંખ્યા 3 3 છે. અહીં આપણે આવો ઉલ્લેખ કર્યો છે કે 11 સાયન્સ કેમિસ્ટ્રીની એનસીઆરટી પાઠ્યપુસ્તક જે છે ભાગ 1 એના પેજ નંબર 9 ઉપર અર્થસૂચક આંક નક્કી કરવાના નિયમો આપ્યા છે, અને એ નિયમો મુજબ અહીં આપેલી 3 3 સંખ્યાઓ માટે અર્થસૂચક સંખ્યા એ 3 3 3 થશે. 14માં નંબરનો એમસીક્યુ છે, 4.25 ગ્રામ NH3માં કુલ પરમાણુઓની સંખ્યા આશરે કેટલી હોય? પીએમટી 1999માં પૂછાયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપ્યા છે, તમે જોઈ શકો છો 4 ઓપ્શન માટે 10^23 જે છે એ સમાન છે, અને સાથેના ગુણાંક એ અનુક્રમે 4 છે, અહીં 2 છે, 1 અને 6 છે. સાચા વિકલ્પ તરીકે વિકલ્પ ડી આપેલો છે. તમને આશરે કેટલી હોય એવું પૂછ્યું છે, એટલે એકદમ પરફેક્ટ કેટલી હોય એનો જવાબ નથી, મતલબ એનો ઉકેલ લાવવાનો નથી, પરંતુ આશરે એ સંખ્યા કેટલી હોય તો તમે જોઈ શકો છો ઉકેલ આ રીતે લાવી શક્યા છીએ આપણે, કે NH3નું આણ્વીય દળ જાણતા હોવા જોઈએ. NH3 નાઇટ્રોજનના 14 અને હાઇડ્રોજનનો 1 એવા 3 હાઇડ્રોજન, એટલે 14 × 3 = 17 એ એમોનિયાનું આણ્વીય દળ છે. એમોનિયાના મોલ, તો વજન 4.25 આપ્યું છે, વજન ભાગ્યા આણ્વીય દળ, 4.25/17 એ 0.25 કહેવાશે, અને
0.25 ने एक चतुर्थांश कहवाय एवं पण आपणे जाणता होवा जरूरी छे, तो आपणी गणतरी सरळ बने। NH3 ની અણુસંખ્યા, તો અણુસંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક થાય। મોલ એક ચતુર્થાંશ છે, એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છે। આના બદલે આપણે 6 ગુણ્યા 10 ની 23 ઘાત પણ લખી શકીએ। NH3 ના પ્રતિ અણુ કુલ પરમાણુની સંખ્યા, તો નાઇટ્રોજનનો એક પરમાણુ છે એટલે અહીં એક લખ્યું છે, નાઇટ્રોજનના ત્રણ પરમાણુ છે એટલે 1+3 એટલે ટોટલ 4 પરમાણુઓ થાય છે, એટલે એમોનિયાના પ્રતિ અણુ કુલ પરમાણુની સંખ્યા 4 થશે। આથી માગ્યા મુજબ કુલ પરમાણુ સંખ્યા જે પ્રશ્નમાં માગી છે 4.25 ગ્રામ એમોનિયામાં કુલ પરમાણુની સંખ્યા, તો માગ્યા મુજબ કુલ પરમાણુની સંખ્યા, તો પ્રતિ પરમાણુ 4, પ્રતિ અણુ 4 પરમાણુ છે ગુણ્યા અણુઓની સંખ્યા, તો 1/4 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, 4 કેન્સલ થશે, 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, જેને આશરે 6 ગુણ્યા 10 ની 23 ઘાત લખી શકાય, એટલે અહીં લખ્યું છે કુલ પરમાણુની સંખ્યા આશરે કેટલી, તો વિકલ્પ ડી એ આપણા માટે સાચો વિકલ્પ છે। ત્યાર પછીનો એમસીક્યુ આપ્યો છે 15મા નંબરે, તત્વ એ બી સી ના ઓક્સિડેશન આંક અનુક્રમે +2, +5 અને -2 છે, તો નીચેના પૈકી કયું સંયોજન શક્ય છે। પીએમટી 2000માં પૂછાયેલો પ્રશ્ન છે। વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ આપણે અગાઉના એમસીક્યુ સોલ્યુશન લેક્ચરમાં પણ આવી ગયેલ છે, છતાં આપણે એને ફરીથી રિપીટ કરીએ છીએ। તો સાચા વિકલ્પ તરીકે આપણને વિકલ્પ બી આપેલ છે કે A3(BC4)2 તો વિદ્યાર્થી મિત્રો, અજમાયશની રીતે આ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવામાં આવે છે। અજમાયશની રીતનો અર્થ એવો થશે કે અહીં તમને 4 વિવિધ સૂત્રો આપેલા છે, અને 4 વિવિધ સૂત્રો જે છે એમાં એ બી અને સી ના જે ઓક્સિડેશન આંક આપ્યા છે એ ઓક્સિડેશન આંક એ આપણે લાગુ પાડવા જોઈએ, અને જ્યાં પરિણામી એટલે કે કુલ ઓક્સિડેશન આંકનું મૂલ્ય શૂન્ય થાય એવું જ સૂત્ર ધરાવતું સંયોજન શક્ય છે। તો આપણે ઉકેલમાં વિશેષ નોંધ એ બાબતની દર્શાવેલી છે, અહીં જોઈ શકાય છે, લખ્યું છે કે અહીં અજમાયશની રીતે ઉકેલ લાવવો પડે, ચારે વિકલ્પમાં આપેલ અણુસૂત્રોને અનુરૂપ ઘટક તત્વોના ઓક્સિડેશન આંક લાગુ પાડીને પરિણામી ઓક્સિડેશન આંક શૂન્ય મળવો જોઈએ, જે ફક્ત વિકલ્પ બીમાં જ જોવા મળશે। એટલે કે વિકલ્પ બીમાં જે આપણને સંયોજનનું સૂત્ર આપ્યું છે એમાં જ આપણને આ પરિણામી ઓક્સિડેશન આંક શૂન્ય મળવો જોઈએ એનું પાલન થતું જોવા મળે છે। આપણે ચેક કરી લઈએ, વિકલ્પ બીમાં જે સૂત્ર આપ્યું છે A3BC4(2), તો એમાં કઈ રીતે એનું પાલન થાય છે, તો એનો ઓક્સિડેશન આંક +2 છે, તો 3 વખત +2, બી અને સી ના ઓક્સિડેશન આંક અનુક્રમે +5 અને -2 છે, તો બી 1 વાર અને સી 4 વાર, તો એ રીતે, પરંતુ આખા કૌંસની બાર 2 છે એટલે ચોરસ કૌંસની બાર અહીંયા આપણે 2 લખ્યા છે, 5 એકા 5 +5 છે, 4 2 8 પણ -8 થશે, 5 માંથી 8 જાય એટલે -3, -3 2 વાર એટલે -6, આ 3 2 6 +6 +6 -6 એટલે 0, એટલે વિકલ્પ બી પ્રમાણે જ એ પરિણામી એટલે કે કુલ ઓક્સિડેશન આંક શૂન્ય મળે છે। અન્ય વિકલ્પો એ સી અને ડી માં પરિણામી ઓક્સિડેશન આંક શૂન્ય મળતા નથી, તમે જાતે ગણતરી કરી શકો છો, અને પરિણામી ઓક્સિડેશન આંક શૂન્ય મળતા નથી, તેથી તેવા સંયોજનો શક્ય નથી। 16મા નંબરે તમને પ્રશ્ન આપ્યો છે એમસીક્યુ, BaCO3 ના 9.85 ગ્રામ ના સંપૂર્ણ વિઘટનથી પ્રાપ્ત થતા CO2 વાયુનું કદ કેટલું હશે। પીએમટી 2000ની સાલમાં પૂછાયેલો પ્રશ્ન છે। 4 વિકલ્પ આપણને આપ્યા છે, 2.24 લીટર, 1.12 લીટર, 0.84 લીટર, 0.56 લીટર, તો સાચા વિકલ્પ તરીકે વિકલ્પ બી આપ્યો છે 1.12 લીટર, તો આ પ્રમાણે એને ઉકેલી શકાય BaCO3। વિદ્યાર્થી મિત્રો, બીજા સમૂહનું તત્વ છે બેરિયમ, અને બેરિયમ કાર્બોનેટ છે, જેમ બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, એમ બેરિયમ છે, અને આ બધા તત્વો જે છે એના કાર્બોનેટ જે છે એ સમાન પ્રકારે હોય છે, જેમાં બીજા સમૂહના તત્વ માટે ઓક્સિડેશન આંક +2 હોય છે, અને તેથી
એનું વિઘટન થાય ત્યારે સીઓ ટુ અને બીએઓ બન્યું, તો એ વિઘટન પ્રક્રિયાથી સીઓ ટુ મળે છે, એ પણ એક મોલ મળે છે. એટલે આપણે એની તત્વોમિતિ અહીંયા દર્શાવી છે, એક મોલ બીએ સીઓ થ્રી નું વિઘટન થાય એટલે એક મોલ સીઓ ટુ બને, જેનું કદ 22.4 લીટર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 9.85 ગ્રામ બીએ સીઓ થ્રી આપ્યું છે, તો આપણે એના મોલ શોધવા પડે. તો બીએ સીઓ થ્રી નું આણ્વીય દળ, તો બીએ નું પરમાણ્વીય દળ 137 ગ્રામ વત્તા કાર્બન નું 12 અને 3 ઓક્સિજન નું થઈ 48, એટલે ટોટલ 197 એ બીએ સીઓ થ્રી નું આણ્વીય દળ થશે. હવે 9.85 ગ્રામ એનું દળ આપ્યું છે, એટલે બીએ સીઓ થ્રી ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર 9.85/197, જેનું મૂલ્ય 0.05 થશે. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ જે છે એને દૂર કરીને છેદમાં 100 લખીએ તો એ 197 × 5 = 985 મળે, અને 5/100 એટલે 0.05 થાય. આથી સીઓ ટુ વાયુ પણ 0.05 મોલ મળશે, કારણ કે આ એક મોલ હોય ત્યારે આ એક મોલ બને, તો આ 0.05 મોલ હોય તો આ સીઓ ટુ પણ 0.05 મોલ બનશે. હવે સીઓ ટુ નું સીઓ ટુ વાયુનું કદ તો મોલ ગુણ્યા 22.4, તો મોલ 0.05 છે એને ગુણ્યા 22.4 કરે તો 1.12 લીટર આપણને સીઓ ટુ વાયુ મળશે, જે આપણને વિકલ્પ બીમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ જે છે એનો આપણે આશરે ગણતરી જો વિચારવી હોય તો એ આશરે ગણતરી આપણે આ રીતે વિચારી શકીએ છીએ. તમે જોઈ શકો છો આશરે ગણતરી કઈ રીતે દર્શાવેલી છે. તો મોલ તો આ 9.85/197 છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈ લેજો, 9.85/197 બરાબર, તો મેં 9.85 છે એને 985 × 10^-2 લખ્યું છે, તમે જોઈ શકો છો અહીંયા, અને છેદમાં આ 197 એઝ ઇટ ઇઝ છે. અને એ 197 જે છે એના વડે જો ભાગ ચલાવીએ તો 5 આવશે, અને 5 × 10^-2 એટલે 0.05 થશે. એવી રીતે મેં કેવી રીતે 195 197ને 5 વડે ગુણીએ તો 985 થાય એની મેં અહીંયા એક રજૂઆત દર્શાવેલી છે. 197ના બે ભાગ વિચારીએ, 190 + 7, 190 × 5 કરો તો 19 × 5 = 95 એટલે 950 થશે, અને વત્તા જે 7 છે એને ગુણ્યા પણ 5 કરીશું તો 35, 950 + 35 કરીએ તો 985. આ પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરીશું તો આપણે ઝડપથી એનો નિકાલ લાવી શકીશું. એ જ રીતે સીઓ ટુ વાયુનું કદ જે છે 0.05 × 22.4, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એની આશરે ગણતરી આપણે કઈ રીતે દર્શાવીએ છીએ કે સીઓ ટુ નું કદ બરાબર 0.05 × 22.4. તો આ 0.05 છે એને મેં 0.5 લખ્યું, તો પોઈન્ટ જમણી બાજુ એક આંકડો ખસેડ્યો એટલે ગુણ્યા 10^-1 ઘાત લખી છે, ગુણ્યા 22.4 છે. આ 0.5 છે એને એક દ્વિતીયાંશ લખાય, 22.4 ગુણાકારમાં છે જ, 10^-1 ઘાતને છેલ્લે લખી છે, તો એક દ્વિતીયાંશ છે તો 2.4/2 થશે એટલે 11.2 × 10^-1, અને 11.2 છે પોઈન્ટ ડાબી બાજુ ખસે તો ઘાત વધે એટલે 10^-1 + 1 એટલે 10^0 થઈ જશે, એટલે જવાબ આવશે 1.12 લીટર. એટલે એ પ્રમાણે આપણે એનો ગુણાકાર ઝડપથી લાવી શકીએ છીએ, જેને આપણે અહીં દર્શાવ્યું છે કે સીઓ ટુ વાયુનું કદ એ 0.05 × 22.4 એટલે કે 22.4 × 5 આપણે મેન્યુઅલી પણ કરી શકીએ છીએ. મેન્યુઅલી જો આપણે 22.4 × 5 કરીએ તો પણ આપણને આ 1120 એવો જવાબ મળશે. આ પ્રમાણે 22.4 × 5 કરી દઈએ એટલે કે 0.05 મેન્યુઅલી આપણે 22.4 × 0.05 કરીએ તો 5 × 24 = 16, વધી પડી 2, 5 × 2 = 10, 12 નો બગડો, વધી પડી 1, 5 × 2 = 10 અને 1 = 11, તો આપણને 1120 મળે છે. પોઈન્ટ પછી અહીંયા 2 આંકડા છે, પોઈન્ટ પછી અહીંયા 1 આંકડો છે, એટલે પોઈન્ટ પછી ટોટલ 3 આંકડા થવા જોઈએ, તો આપણને જવાબ મળશે 1.120 એટલે કે 1.12. આ પ્રમાણે પણ આપણે કરી શકીએ, અને આ પ્રમાણે પણ મેં કહ્યું એ પ્રમાણે પણ આપણે કરી શકીએ. એકદમ ઝડપથી આપણે જે પણ પ્રેક્ટિસ કરીશું એ આપણને જોવા મળશે. 17મા નંબરનો એમસીક્યુ છે, એક નળાકાર વાયરસનું વિશિષ્ટ કદ 6.02 × 10^-2 સીસી પ્રતિ ગ્રામ એટલે કે સેન્ટીમીટર ક્યુબ પ્રતિ ગ્રામ છે,
તેમજ તેની ત્રિજ્યા અને લંબાઈ અનુક્રમે 7 એંગસ્ટ્રોમ અને 10 એંગસ્ટ્રોમ છે. તો આ વાયરસનું આણ્વીય દળ કેટલું થશે? પીએમટી 2001માં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આવા પ્રશ્નો પીએમટીમાં પૂછાયા છે, એનો મતલબ કે નીટમાં પૂછાઈ શકે છે, નીટમાં પૂછાઈ શકે છે. પરંતુ આ પ્રશ્નોના ઉકેલ જોશો તો તમને એ પણ ખ્યાલ આવશે કે આવા પ્રશ્નો જેડબલમાં પણ પૂછાઈ શકે છે. એટલા માટે હું એવી સલાહ આપીશ કે આવા જે પ્રશ્નો છે ન્યુમેરિકલ્સ ટાઈપના, એ પ્રશ્નોને આપણે બાયફરગેટ નહીં કરીએ કે આ પ્રશ્ન જેડબલમાં ન પૂછાઈ શકે અથવા આવો પ્રશ્ન નીટમાં ન પૂછાઈ શકે. તમે જોઈ શકો છો કે આ પ્રકારના પ્રશ્નો એ નીટ અથવા જેડબલી ગમે ત્યાં પૂછાઈ શકે છે. તમને 4 ઓપ્શન આપ્યા છે અને ચારે ચાર ઓપ્શનમાં આણ્વીય દળ ના એકમ કિલોગ્રામ પ્રતિ મોલમાં આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. તો આગળ વધીએ. ઉકેલ તરીકે વિકલ્પ એ ગણાવેલો છે કે 15.4 કિલોગ્રામ પ્રતિ મોલ એ વાયરસનું વણવી દળ થશે. તો કેવી રીતે એનો જવાબ લાવીશું? નળાકાર વાયરસ માટે ત્રિજ્યા આર, એ તમને ત્રિજ્યા એ 7 એંગસ્ટ્રોમ આપેલી છે, એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું કારણ કે તમને વિશિષ્ટ કદ સેન્ટીમીટર ક્યુબ પ્રતિ ગ્રામ આપેલું છે. એટલે 7 એંગસ્ટ્રોમ 7 × 10⁻⁸ કરીશું કારણ કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર થાય, બરાબર 10⁻⁰ મીટર થાય, પરંતુ આપણે અહીં સેન્ટીમીટરની જરૂર છે એટલે આ પ્રમાણે આગળ વધીએ. એવી રીતે લંબાઈ એલ બરાબર 10 એંગસ્ટ્રોમ છે, 10 × 10⁻⁸ સેન્ટીમીટર, તો એને 10⁻⁷ સેન્ટીમીટર લખી શકાય. હવે નળાકારનું કદ એટલે નળાકારનું ઘનફળ કહેવાય, તો આપણે અહીંયા નળાકાર વાયરસનું કદ એટલે નળાકાર વાયરસનું ઘનફળ, ઘનફળનું સૂત્ર છે πr²l, નળાકારના ઘનફળનું સૂત્ર πr²l, તો πનું મૂલ્ય 22/7, rનું મૂલ્ય 7 × 10⁻⁸ જેનો વર્ગ છે, ગુણ્યા 10⁻⁷ જે એની લંબાઈ છે, તો 22/7 ગુણ્યા 7 નો વર્ગ એટલે 7 × 7, 10⁻⁸ નો વર્ગ એટલે 10⁻⁶, અને 10⁻⁷ એઝ ઇટ ઇઝ, તો 7 કેન્સલ થશે, તો 22 × 7, તો 22 × 7 = 154, અધરવાઇઝ ગુણાકાર કરીને જોઈ શકાય 154 થશે, 10⁻⁶ અને 10⁻⁷, તો 10⁻³³ થશે. સીસી અથવા એને સેન્ટીમીટર ક્યુબ કહેવાશે, જે નળાકાર વાયરસનું કદ છે. વાયરસનું વિશિષ્ટ કદ આપણને રકમમાં 6.02 × 10⁻², સીસી પ્રતિ ગ્રામ આપેલું છે. તમે જોઈ શકો છો કે વાયરસનું વિશિષ્ટ કદ 6.02 × 10⁻², સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ પ્રતિ ગ્રામ, એ આપણને આપેલું છે. આથી એક વાયરસનું વજન બરાબર વાયરસનું કદ જે આપણે શોધ્યું, વાયરસનું કદ અને છેદમાં વિશિષ્ટ કદ, તો વાયરસનું કદ જે આપણે શોધ્યું 154 × 10⁻³ છે, અને વિશિષ્ટ કદ જે છે એ રકમમાં આપણને આપ્યું છે 6.02 × 10⁻², સેન્ટીમીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ કેન્સલ થશે, પ્રતિ ગ્રામ છે એ અંશમાં જશે એટલે ગ્રામ થશે. આનો આપણે કોઈ સાદુરૂપ લાવતા નથી. હવે વાયરસનું આણ્વીય દળ, તો વાયરસનું આણ્વીય દળ બરાબર 1 વાયરસનું દળ × એવોગેડ્રો અંક, તો 1 વાયરસનું દળ ગ્રામમાં આટલું છે, 154 × 10⁻³ / 6.02 × 10⁻², અને ગુણ્યા આ જે એવોગેડ્રો આંક છે એ 6.022 હોય એના બદલે આપણે 6.02 લઈશું, ગુણ્યા 10³, 6.202, 6.02 કેન્સલ, આ +23 છે, આ -23 છે એટલે ઘાત કેન્સલ થશે, છેદમાં 10⁻² છે અંશમાં આવશે એટલે 10⁻² થશે, તો 154 × 10⁻², તો એને 15,400 ગ્રામ કહેવાશે, 15,400 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ભાગીશું, તો 1000 વડે ભાગીએ તો 15.4 કિલોગ્રામ પ્રતિ મોલ થશે. વિદ્યાર્થી મિત્રો, આની આશરે ગણતરીની જરૂર નથી, અલગથી આપણે અહીં કોઈ જ સાદુરૂપ આપ્યું નથી, એને નેને આપણે આ જ ગુણોત્તરને આપણે આગળ ઉપયોગમાં લઈ લીધો, જેનાથી આ 6.02 કેન્સલ થશે. 18મા નંબરે MCQ આપ્યો છે, પ્રવાહી HCl ની ઘનતા 1.17 ગ્રામ પ્રતિ સીસી એટલે કે પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો તેની મોલારિટી કેટલી થશે? પીએમટી 2001માં પૂછાયેલો પ્રશ્ન છે. 36.5, 4 ઓપ્શન પૈકી પહેલો ઓપ્શન 36.5, બીજો ઓપ્શન 18.25, ત્રીજો 32.05 અને ચોથો 42.10,
तो विद्यार्थी मित्रों उकेल तरीके आपने विकल्प सी आपेलो छे। कई रीते विकल्प सी उकेल तरीके आवशे तो सौथी पहेला एचसीएल नी जे घनता आपी छे घनता नो सूत्र छे दळ भाग्या कद। विद्यार्थी मित्रों आपणे कद 1000 ml लई लईए एटले 1 लीटर माटेनो विचार करवामां आव्यो कारण के मोलारिटी ए प्रति लीटर मोल प्रति लीटर सांद्रता छे एटले प्रति लीटर माटे आपणे ओछामां ओछुं 1 लीटर कद ने विचारवुं जरूरी छे। तो अहीं आपणे घनता नुं मूल्य 1.70 लीधुं छे दळ शोधीए અને કદ 1000 ml લઈએ કારણ કે અહીંયા લખ્યું છે 1 લીટર બરાબર 1000 ml બરાબર 1000 cm³ એના માટે આપણે વિચાર કરીએ તો આપણને 1 લીટર HCl નું દળ એ 1000 × 1.70 એટલે કે 1170 g મળશે। હવે HCl ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ તો 1170 g ભાગ્યા 36.5 તો એ મૂલ્ય 32.055 મળશે। આથી મોલારિટી સાંદ્રતા બરાબર મોલ પ્રતિ લીટર સાંદ્રતા તો મોલ એ 32.055 ભાગ્યા કદ તો 1 લીટર આપણે લઈ લીધેલું છે તો 32.055 ભાગ્યા 1 જેને 32.055 મોલર અથવા 32.055 મોલ પ્રતિ લીટર જે આપણને 32.05 તરીકે વિકલ્પ સીમા આપેલ છે। વિદ્યાર્થી મિત્રો અહીં આશરે ગણતરીની ચર્ચા કરી લઈએ 1170 ભાગ્યા 36.5 જે છે તો મેં 1170 એમાં મેં પોઈન્ટ અહીંયા દર્શાવ્યો એટલે 11.7 અને ગુણ્યા એને 10^2 તરીકે લખાય અને ભાગ્યા 36.5 છે। વિદ્યાર્થી મિત્રો આ ગુણોત્તર જે છે 11/36 એને હું જો 11/33 તરીકે વિચારું તો એ નિયરલી 1/3 કહેવાય પણ તમે જુઓ કે 11.7 અને 1/33 કે 34 સમથિંગ કરતા મોટી સંખ્યા છે એટલે કે 1/3 જે ગુણોત્તર આવશે એ આના કરતા મોટો આવશે એટલે 11.7/36.5 એનો ગુણોત્તર 1/3 કરતા નાનો આવશે ગુણ્યા 10^2 એઝ ઇટ ઇઝ રાખી છે તો 1/3 0.333 તરીકે લખીએ તો આ જે 11.7/36.5 છે એનું મૂલ્ય 0.333 કરતા નાનું આવશે અને ગુણ્યા 10^2 કરીએ એટલે આપણને મૂલ્ય એ 32.055 એટલે કે 33.3 કરતા નાનું મળશે તો 33.3 કરતા નાનું મૂલ્ય એ આપણને 4 ઓપ્શનમાંથી ફક્ત વિકલ્પ સીમાં જોવા મળે છે। 19મો MCQ છે પેરોક્સિડેઝ એનહાઇડ્રસ ઉત્સેચકમાં એસી એટલે સિલેનિયમ નું ટકાવાર પ્રમાણ 0.5% પરમાણ્વીય દળ 78.4 સિલેનિયમનું। વિદ્યાર્થી મિત્રો વાસ્તવમાં 79 એને લેવામાં આવે છે પરંતુ અહીં આપણને 78.4 આપી દેવામાં આવ્યું છે તો પેરોક્સિડેઝ એનહાઇડ્રસ ઉત્સેચકમાં સિલેનિયમનું ટકાવાર પ્રમાણ 0.5% છે આપણને સેલેનિયમનું પરમાણ્વીય દળ 78.4 આપી દીધું છે તો પેરોક્સિડેઝ એનહાઇડ્રસ ઉત્સેચકનું ઓછામાં ઓછું આણ્વીય દળ કેટલું થશે અથવા કેટલું હશે પીએમટી 2001માં પૂછાયેલો પ્રશ્ન છે। તમને અહીં 4 ઓપ્શન આપ્યા છે જે પૈકી વિકલ્પ તરીકે સાચા વિકલ્પ તરીકે અથવા ઉકેલ તરીકે વિકલ્પ એ ને દર્શાવવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આનો ઉકેલ કઈ રીતે આપણે લાવી શક્યા એ જોઈ લઈએ। તો જે ઉત્સેચકની વાત થઈ છે પેરોક્સિડેઝ એનહાઇડ્રસ એ ઉત્સેચકમાં ઓછામાં ઓછો 1 સિલેનિયમ પરમાણુ હોય જ તો જ સિલેનિયમનું ટકાવાર પ્રમાણ એ આપણને અહીંયા આપવામાં આવ્યું છે। તો આપણે ઉત્સેચકનું બંધારણ જાણતા નથી પણ ઉત્સેચકમાં સિલેનિયમ હાજર છે એવું તો સ્પષ્ટ છે જ અને ક્યારેય પણ સિલેનિયમનો અડધો પરમાણુ હાજર હોય કે અપૂર્ણાંક પરમાણુ હાજર હોય એવું શક્ય નથી એટલે આપણે અહીંયા એવું માની શકીએ કે ઉત્સેચકમાં ઓછામાં ઓછો 1 સિલેનિયમ પરમાણુ હાજર હોય જ તેમજ 1 સિલેનિયમ પરમાણુનું દળ 78.4 યુનિટ એટલે કે એકમ આપણને આપેલું છે આ દળ ઉત્સેચકના ઓછામાં ઓછા આણ્વીય દળનું 0.5% દળ થશે એટલે કે 1 પરમાણુ ઓછામાં ઓછો હાજર હોય ને 1 પરમાણુનું દળ એ 78.4
યુનિફાઈડ માસ છે, તો આ જે દળ છે એ જ ઉત્સેચકના ઓછામાં ઓછા આણ્વીય દળનો 0.5% ગણાશે. એટલે આપણે એને આ પ્રમાણે વિચારી શકીએ કે 0.5% દળ એ 78.4 યુનિફાઈડ માસ થશે અથવા એકમ થશે, તો 100% દળ કેટલું થશે, અને એ જે 100% દળ થશે એ જ ઉત્સેચકનું ઓછામાં ઓછું આણ્વીય દળ ગણાશે. તો ઓછામાં ઓછું આણ્વીય દળ બરાબર 100 × 78.4 / 0.05. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે 784/5 કરી શકીએ, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો, તો 784/5, તો 5 અને આ 100 છે એટલે ભાગ ચાલીને ત્યાં 20 થશે, અને 784/20 કરીએ તો પણ આપણને જવાબ આ પ્રમાણેનો મળશે. અને એ સિવાય આપણે આગળ વધીએ તો 0.5 છેદમાં છે, આપણે 1 છેદમાં 0.5 જે છે એને આપણે 2 લખી શકીએ, એટલે અહીંયા મેં 2 લખ્યા છે, 78.4 as it is × 100 as it is. તો 78.4 × 2 એટલે 156.8 થશે, ગુણ્યા 10^2 લખાશે 100 ને, પોઈન્ટ ડાબી બાજુ 2 આંકડા ખસે એટલે 1.568 × 10^4 લખાશે, જે આપણને વિકલ્પ એ તરીકે દર્શાવેલો છે. 20માં નંબરે એમસીક્યુ આપ્યો છે, મહત્તમ અણુઓ શેમાં હોય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્નો એ ઉકેલવા ખૂબ સહેલા છે જો તમે એના આણ્વીય દળ જાણતા હોય. પીએમટી 2002માં પૂછાયેલો પ્રશ્ન છે. 7 g N2 આપ્યો છે, 2 g H2 આપ્યો છે, 16 g NO2 અને 16 g O2 આપ્યો છે. તો ઉકેલ તરીકે વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે. મેં અહીં ફક્ત એક નાની નોંધ લખી દીધી છે, મોલ સંખ્યા વધુ તેમણું સંખ્યા વધુ. તો તમને બધાના વજન આપ્યા છે, આણ્વીય દળ જાણતા હોય તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ચારે ચાર વિકલ્પ જે છે એમાં આપણે મોલ સંખ્યા શોધીએ. તો વિકલ્પ એ એમાં N2 આપ્યું છે, તો N2ના મોલ બરાબર 7/N2 નો આણ્વીય દળ 28 થશે, 7/28 એટલે 1/4, 1/4 નો મતલબ થશે 0.25. બી તો H2 આપ્યો છે, તો H2ના મોલ તો 2 g H2, H2નું આણ્વીય દળ 2 થશે, 2/2 એટલે 1 મોલ થયો. એવી રીતે સી 16 g NO2 આપ્યો છે, તો 16/46, કારણ કે NO2 તો નાઇટ્રોજન જે છે એના 14 અને વત્તા 2 વખત ઓક્સિજનના 16, 14 + 32 તો 46 થશે, એટલે 16/46 0.34. અને O2ના મોલ તો 16/32, કારણ કે 16 g આપ્યો છે અને O2નું આણ્વીય દળ 32 છે એટલે 0.5. આથી અણુ સંખ્યાનો સાપેક્ષ ક્રમ તો તમે જોઈ શકો છો, N2 0.25 છે, સૌથી ઓછા મોલ છે એટલે સૌથી ઓછી અણુ સંખ્યા થશે. NO2 0.34 છે તો એની અણુ સંખ્યા એનાથી મોટી થશે. O2 એની અણુ સંખ્યા એનાથી મોટી થશે. H2ની સૌથી મોટી થશે. વિદ્યાર્થી મિત્રો આ 16/46 છે એને 0.34 કેવી રીતે લખી શકાય? તો ધારો કે 0.34 આપણને ખ્યાલ નથી આવતો, તો 16/46 છે, આ 46 ને બદલે હું 16/48 વિચારું તો શું થશે? તો આ નિયરલી જે મેં 16ની બદલે 48 લીધા, તો ફક્ત 2 અંક વધારે લીધા છે. તો આ 2 અંક વધારે લીધા છે તો હું આ જે મૂલ્ય છે એને 1/3 કહી શકું, 16 × 48 થશે. તો મેં 46 ને બદલે 48 લીધા તો આ મૂલ્ય આવ્યું. તો 1/3 જે છે એનું મૂલ્ય તો 0.33 થશે, એટલે કે 0.33 થશે. તો 48 ને બદલે 46 એટલે છેદ ઘટ્યો, તો મૂલ્ય આના બદલે મોટું મળશે, એટલે કે 16/46 મૂલ્ય છે એ 0.33 કરતા મોટું મળવું જોઈએ. તો બહુ જ મોટો ડિફરન્સ નથી, એટલે 0.33 ને બદલે 0.34 લઈ શકાય. અને ધારો કે તમે 0.33 પણ લઈ લો તો પણ આ ક્રમમાં કોઈ બદલાવ જોવા મળતો નથી. 21માં નંબરે એમસીક્યુ છે, હેબર વિધિથી એમોનિયાના ઉત્પાદનમાં 30 L H2 અને 30 L N2 વચ્ચેની પ્રક્રિયાથી ફક્ત 50% નિપજ મળે છે, તો પ્રક્રિયાને અંતે મિશ્રણમાં રહેલ વાયુઓનું પ્રમાણ કેટલું હશે?
पीएमटी 2003 में पूछायेलो प्रश्न छे। चार ऑप्शन आपने आपेला छे विद्यार्थी मित्रों, अहीं साचा विकल्प तरीके अथवा तो उकेल तरीके साचो विकल्प बी दर्शावेलो छे, परंतु ए कई रीते तो अगाउ आपणे एमसीक्यू सोल्यूशन लेक्चर नंबर 6 जे जोयेलो छे एमां छठा नंबरनो एमसीक्यू ए बैठे बैठो आज एमसीक्यू छे અને ત્યાં આપણે એની સવિશેષ સમજૂતી સાથે એ ઉકેલ સમજાવેલો છે। તો તમે એમસીક્યુ સોલ્યુશન લેક્ચર નંબર 6 રિફર કરો ખાસ, અને એમસીક્યુ નંબર જે 6 છે એ જ આ બેઠો એમસીક્યુ છે, એટલે આપણે અહીં એ વિશેષ નોંધ અથવા વિશેષ સમજૂતી લેતા નથી, જે આ પ્રમાણે છે એનો એ જ બેઠો એમસીક્યુ છે, અને ફક્ત આપણે એડ કર્યું છે કે પીએમટી 2003 માં પૂછાયેલો છે। એટલે વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે। હું ફરીથી કહું છું કે એમસીક્યુ સોલ્યુશન લેક્ચર નંબર 6 એ તમારે રિફર કરવાનું છે, જેમાં છઠ્ઠા નંબરનો એમસીક્યુ એ બેઠે બેઠો આ જ એમસીક્યુ છે, આ જ ચાર ઓપ્શન છે, અને આપણે સમજાવેલું છે કે વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે। ગણતરી સાથે આ બાબતને રજૂ કરેલી છે। આ પ્રશ્નનો ઉકેલ પણ સીમિત પ્રક્રિયકના આધારે જ આપણે મેળવેલો છે। વિદ્યાર્થી મિત્રો, 22મા નંબરનો એમસીક્યુ છે, નીચેના પૈકી શેમાં મહત્તમ અણુઓ સંખ્યા હશે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો પ્રશ્ન એ ફરી પાછો આવ્યો છે, જેમ કે અહીં હતો 20મા નંબરનો મહત્તમ અણુઓની સંખ્યા શેમાં હોય। બધા જ વિકલ્પોમાં તમને ગ્રામમાં વજન આપેલું હતું અને મોલ શોધ્યા હતા। અહીં તમે જોઈ શકો છો કે ચાર વિકલ્પ પૈકી બે વિકલ્પ એવા છે કે જેમાં એસટીપી એ લીટરમાં કદ આપેલું છે, અને બીજા બે વિકલ્પ એવા છે કે જેમાં ગ્રામમાં વજન આપેલું છે। મૂળભૂત રીતે મોલ સંખ્યા જ શોધવાની થશે, પીએમટી 2004માં પૂછાયેલો પ્રશ્ન છે। તો આગળ વધીએ, ઉકેલ તરીકે વિકલ્પ એ ને સાચો વિકલ્પ ગણવામાં આવ્યો છે, અને અહીં નોંધ મેં એની એ જ લખેલી છે કે મોલ સંખ્યા વધુ તે મણુ સંખ્યા વધુ, પણ જ્યારે લીટરમાં કદ આપ્યું હોય એસટીપી એ ત્યારે મોલ કઈ રીતે શોધી શકાય, અને ગ્રામમાં વજન આપ્યું હોય ત્યારે મોલ કઈ રીતે શોધી શકાય, તો બંને સૂત્રોથી આપણે પરિચિત છીએ। મોલ બરાબર વાયુનું કદ લીટરમાં અને ભાગ્યા 22.4, એટલે કે એસટીપી એ વાયુનું કદ જે આપ્યું હોય એ લીટરમાં લઈ અને ભાગ્યા 22.4 કરો તો પણ તમને મોલ સંખ્યા મળશે, અથવા મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, તો તમને વજન આપ્યું હોય ગ્રામમાં અને ભાગ્યા અણુય દળ કરો તો પણ તમને મોલ મળશે। તો જે ચાર વિકલ્પ આપ્યા છે એ ચાર વિકલ્પ માટે આપણે મોલ સંખ્યા શોધીએ, તો H2 તો 15 ભાગ્યા 22.4, આ મૂલ્ય લગભગ 2/3 નજીક છે, કારણ કે જો 22.5 લઈ લો તો 2/3 થશે, અને 2/3 મૂલ્ય 0.666 આવશે, જેને આપણે 0.67 કહી શકીએ। N2 ના મોલ તો 5 ભાગ્યા 22.4 છે, જે નિયરલી 2/9 કહેવાય। અહીંયા ફરીથી હું કહું છું એ પ્રમાણે કે 22.4 ને બદલે જો 22.5 લેવામાં આવે તો 5/22.5 એ મૂલ્ય 2/9, અને 2/9 જે ગુણોત્તર છે એનું મૂલ્ય યાદ રાખી લેવું જરૂરી છે, 0.222 બરોબર, તો એને 0.22 લખી શકાય। H2 ના મોલ 0.5 ભાગ્યા 2 જે છે એને આપણે 1/4 કહી શકીએ, એટલે 0.25 થશે। એવી રીતે O2 ના મોલ તો 10 ગ્રામ છે, 10 ભાગ્યા 32, 32 ને બદલે જો હું 32 ને બદલે જો હું 30 વિચારી લઉં તો 1/3 જ કહેવાશે, એટલે નિયરલી 1/3 કહેવાશે, એટલે 0.33। તો તમે જોઈ શકો છો 0.25 સૌથી ઓછા મોલ છે, 0.22 સૌથી ઓછા મોલ છે, 0.25 બીજા નંબરે, 0.33 ત્રીજા નંબરે, અને સૌથી વધુ મોલ 0.67 છે, એટલે વિકલ્પ એ કે જેમાં અણુ સંખ્યા સૌથી વધારે એટલે કે મહત્તમ જોવા મળશે। ત્યાર પછી 23મા નંબરે એમસીક્યુ છે, મેગ્નેશિયમ ફોસ્ફેટ Mg3PO4 ટ્વાઇસ ના કેટલા મોલમાં 0.25 મોલ ઓક્સિજન પરમાણુ સમાયેલા હોય, પીએમટી 2006માં પૂછાયેલો પ્રશ્ન છે। તમને ચાર ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આપણે આ એમસીક્યુ નું સોલ્યુશન પણ અગાઉ એક લેક્ચરમાં કરેલું છે। ઉકેલ તરીકે વિકલ્પ એ એને સાચો ગણવામાં આવ્યો છે, અને મેં અહીં લખ્યું છે કે એમસીક્યુ સોલ્યુશન લેક્ચર નંબર 3 જેમાં 9મા નંબરનો એમસીક્યુ જે છે એ આ જ બેઠે બેઠો એમસીક્યુ છે, અને ત્યાં આપણે એની સવિશેષ ગણતરી સાથે એ સમજૂતી આપેલી છે। તેથી આપણે કહીશું કે એમસીક્યુ લેક્ચર નંબર 3
એને રિફર કરવો જેમાં એમસીક્યુ નંબર 9, એવી રીતે એમસીક્યુ સોલ્યુશન લેક્ચર નંબર 6 રિફર કરવો જેમાં એમસીક્યુ નંબર 6. તો આ પ્રમાણે આપણે આ લેક્ચરમાં એ 23 એમસીક્યુ નો અભ્યાસ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.